उजवणी करवामां आवे पण उजवणी बे प्रकारे थाय जन्मनी उजवणी थाय અને બીજી મરણની પણ થાય નિર્વાણ દિન તરીકે ઉજવાય આપણે નહીં ઉજવતા ગાંધીજીની પુણ્યતિથિ ઉજવીએ જે જે સંતાની તિથિઓ આવે છે ક્યાં રીતે આપણે પ્રગટ થાય તો પ્રગટ તિથિ ઉજવીએ આમ તિથિની અંદર શરીર છે શરીર નાશવંત છે એટલે જન્મ લે છે અને શરીર નાશવંત થઈ જાય છે પણ એમાં આવેલો જે ચૈતન્યાત્મા છે એ આત્માની આપણે તિથિ ઉજવીએ એની તો તિથિ છે જ નહીં આત્માની છે તિથિ શરીર નહીં આવે આત્માની તિથિ આવતી કારણ કે એ તો અજા જેમાં જે અવિનાશી છે જન્મ તો નથી ને મરતો પણ નથી એટલે ચૈતન આત્માની તિથિ નથી આવતી એ જ ચૈતન આત્મા આ શરીરમાં આવે છે ને ચૈતન થાય ત્યારે જ એને જન્મ જરૂર કહેવાય નહીં તો શરીર જડ છે એટલે એ દિવસને લઈને આપણે પરમ ગુરુની પ્રાગટ્ય તિથિ ઉજવીએ મા સુધી આમ પ્રાગટ્ય તિથિ પણ આપણે ઉજવીએ તો એ પ્રાગટ્ય પ્રાગટ્ય એટલે એમાં પ્રગટમાં જન્મ મરણ લાગતું પ્રગટ એટલે સદા સદુજી એને જન્મ મરણ આવડ નથી લાગતું એ પ્રગટ થાય છે અને પછી શરીરને સંતુલિત કરી લે છે તો આવો જે આપણો માનવ દેહ છે એ માનવ દેહે ધર્મ ભક્તિ કે પુણ્યદાન કે જે કંઈ કર્યું હોય એ માનવ દેહ થાય એટલે આપણે ચોપાઈ લીધી કે વિપરીત અવસ્થ સમજુ કહ્યું લીયો નહીં નિજ સાર હું કઈ નામો ક્યાં નથી કર્યો ન તત્વ કે આ જન્મ શરીર આ માનવ ઘાટ શરીર મોંઘું છે ઉત્તમ છે દેવોથી પણ દુર્લભ કર્યું છે દેવોથી કેમ દુર્લભ કર્યો તો દેવ પુરુષોને આપણા જેવી ભક્તિ કરવાનો મોકો મળતો દેવપુરુષોને નથી મળતો આ માનવ શરીરે એમને આશા માનવ શરીરે એમની વાસના રહે છે એટલે એમને જે કઈ કાલ સત્કાર્ય થાય હોમ યજ્ઞ થાય તો એમને આવું ભોજન પ્રસાદ મળે ત્યાં સુધી આ લોકોને પણ પ્રસાદ મળતો એટલે હોમ યજ્ઞ થાય એટલે યજ્ઞ પ્રગટ થાય અગ્નિ દેવી પ્રગટ થાય અને જે કંઈક આવી ફળ પૂજા જે પ્રાપ્તિ હોય એ આ પુરુષોને લઈને આપે છે દેવ પુરુષો ત્યારે એમને પ્રસાદ મળે છે ને આપણે તો જુઓ સવારમાં નાસ્તો ભોજન બપોરે ભોજન સાંજે પણ ભોજન અને વળી આવો પ્રસંગ હોય તો કઈ જુદા પ્રકારનું દેવ દેવીઓને આવો પ્રસાદ મળતો નથી આપણે ધરાવીએ છીએ ત્યારે જ એમને વાસના તૃપ્ત થાય છે તો આ માનવ દેહ કેટલો બધો દુર્લભ કહેવાય કે દેવોથી પણ દુર્લભ એટલા માટે કે માનવ ઘાટે ભક્તિ થાય દાન થાય પુણ્ય થાય ધર્મ થાય જે કઈ ક્રિયા થાય આ જગતની રચના રચવી હોય તે પણ થાય આ માનવ ઘાટે થાય
तो मानव देह उत्तम निकला पर विपरीत अवसर था बच्चों को भयो आसला युगो वही गया परम गुरु के थे कि हे हमसो सत्युग त्रेता दापर तेनी अंदर त्रणी युगनी अंदर सत्युग तो हतो आजे पन सत्युग मा तमे रो तो आजे पन सत्युग छे अने कलियुग मारो तो हमना पन कलियुग छे तो आ दे युगनी गंत्रीनी अंदर आपने कहिए छे कि आ मानव देह जे चैतन्य आत्मा आदि अनादि हो छे पण मानव घाट देहमा आवे छे त्यारे आ जगतनी अंदर गुरु देवने भूली जाय छे विपरीत अवस्था समझो तो आ युगो वही गया पण तमे क्या भूली गया तो कि तमे तमारा कर्ता ने तमारा देह स्वरूप ने अंदर रहीनो जे चेतन छे तेने तमे पोते भूली गया छो तेथी तमने तमारो आत्मा ना स्वरूप नी खोज थई सकती माटे के छे जे आ जगत नी अंदर आपने मानव दे आटला યુગની અંદર ભૂલા પડતા પડતા આવ્યા છે ત્યારે માનવ દેહ પ્રાપ્ત થાય ત્યારે ગુરુ શરણ સ્વીકારવું પડે છે ગુરુ શરણ એવું છે અત્યારે તો બધા બોલ્યા ગુરુદેવના ગુરુદેવ મુદ્દો જુદો છે ગુરુદેવ એ તમારા જન્મ અને મરણની 84 લક્ષ પ્રકારની ખાણીને બચાવી નાખનાર ગુરુદેવ પ્રભુ નહીં બચાવે ભગવાન નહીં બચાવે દેવો પણ બચાવે દેવીઓ પણ બચાવે કોણ બચાવે ગુરુ એટલા માટે ગુરુ શરણ ગુરુ ચરણ રજ સેવો સયારે તમા ગુરુ ચરણ રજ સેવો સતગુરુ વિના સર્વ છે ખોટું સર્વ છે ખોટું ખાલી માથા સયારે તમા ગુરુ ચરણ રજ સેવો બ્રહ્માએ થાપે વિષ્ણુ વિચારે શિવ સંસાર ધ્યાન કરે બ્રહ્મા વિચારે શિવ વિચારે શિવ સંસારમાં ધ્યાન કરે આપણે બધા એમને વર્ગી બરોબર ગુરુદેવો શું કહે કે આ પુરુષો પણ ગુરુનું ધ્યાન ધરે બ્રહ્માએ તો કે વિષ્ણુ વિચારે શિવ સંસારમાં ધ્યાન ધરે આ સદગુરુ વિના પ્રતિવત ધર્મ પારે પાર્વતી પારે પાર્વતી નવનું જન્મ ધરી ધરીને સેવા કરે નારદ ગુરુ આવી જો રામચંદ્ર ગુરુ વશિષ્ઠ સેવે કૈવલ પદ દેવે ધર્મદાસ ગુરુ કપિલ સેવે કૈવલ પદ પ્રકાશે બ્રહ્મ સનાતન સર્વનો વ્યાપે કૈવલ પદ પ્રકાશે આમ આવા પુરુષો જગતની અંદર જે થયા એવા પુરુષો પણ આ પદનો પુકાર કરી ગયેલા છે કેમ કરી ગયા છે કે સકર્તા સૃષ્ટિનો સર્જનાર વિશ્વનો સર્જનાર અને આપણા ચેતનાંશ આત્માનો સર્જનાર એથી જ એ માલિક તરીકે સાહેબ તરીકે મહાપુરુષો કે સાહેબ કે દરબાર મેં સાચી ચેતન પાડો જુટકી તમાચે ક્યુ ખાય રાજા રંગ કે સાહેબના દરબારની અંબર
આપણે સર્વે સરકાર સમાન છીએ, એક જ અસ્વરૂપમાં છીએ, પણ ભિન્ન ભિન્ન કાળ, ભિન્ન ભિન્ન કર્મ, તેથી આપણે અલગ અલગ જુદા દેખાઈએ છીએ. બાકી સસ સ્વરૂપમાં આપણે કોઈનો ફેર નથી, એક જ સ્વરૂપમાં આપણે ચેતન સ્વરૂપે છીએ અને છીએ. પરંતુ કર્મ વિલાસી જીવાત્મા બંધનના રૂપમાં બંધાય, તેથી આપણે અલગ અલગ સ્વરૂપમાં વળી જઈએ. એટલે પરમ ગુરુ ચાર પ્રકારના જીવાત્માઓનો પ્રકાર પાડેલો છે. પહેલો પ્રકાર છે જીવાત્માનો એક જિજ્ઞાસુ જીવ. જિજ્ઞાસુ જીવ જે છે તે આવું સત્સંગ કથા કે ગુરુદેવની વાણી કે ગુરુદેવના સત્યનો પ્રકાશ એના ઉપર પડી જાય તો એ તરત ગુરુ શરણ સ્વીકારી લે છે. કેમ તો એને જિજ્ઞાસા એવી લાગેલી છે ગુરુદેવની. લગ્ને લાગી રે મને દેવ, લગ્ને લાગી રે ગુરુદેવ. અત્યારે સરસ ભજન બોલ્યા ભગવાનદાસ બાપજી, પણ ભજન બોલ્યા છે એમ બોલ્યા છે ને, લગ્ની ગુરુદેવની લાગે છે, બીજાની પ્રભુની લગાવી, પણ પછી પ્રભુની આવે, પ્રભુ ડાયરેક્ટ લાગતી નથી. ગુરુદેવ જ પ્રભુ બદલાવી શકે એના માટે એક મહાપુરુષોએ સાખી બનાવી બધા તે ગાય છે ને ગવાય છે કે ગુરુ ગોવિંદ લગવનું કરે કિનકો લાગો પાય, બલિહારી ગુરુદેવ ને કી ગોવિંદ યો પટલાય. ગુરુદેવ છે એ જ શિષ્યને પ્રભુને પહોંચાડે છે, પણ ગુરુદેવ અજ્ઞાન હતા, ચેલી પણ અજ્ઞાન હતી. શું હતું? ગુરુદેવ અજ્ઞાન હતા, શિષ્ય પણ અજ્ઞાન હતો, પણ અજ્ઞાની શિષ્ય ગુરુદેવને પારખી શક્યો નહીં. તેથી ગુરુદેવને પણ એવી ખબર નહીં કે હું શિષ્ય બનાવું તો કેવા શિષ્ય બનું. આ બંને જન એ રીતના હતા કે ગુરુદેવ હતા તે કંઈક આવા ધંધા વેપારમાં ખૂબ દેવું થઈ ગયું, એટલે એને ઉપાયો જે તમારે શું કરવું શું કરવું. તો એ બધા આપણે એમપીની બોર્ડર છે, આવી બોર્ડર ઉપર કંઈક મંત્ર મંદિરો હોય, આપણે જે જે શામળાજી જે અંબાજી જે માવતા બુદ્ધે આ બધું ઘણા મંદિરે મઠ મંદિરે ખાલી હોય ત્યાં જઈને સાધુ બની ગયેલા. સાધુ બની ગયેલા પણ બિચારાને પેલું દેવું ઉદાર થઈ ગયેલું એ ધાકે સાધુ બની ગયો અને પોતાનો પ્રદેશ છોડી દીધો. સેવા પૂજા કરતા કોઈ ભગત બની ગયા. હવે કોઈ ભગત બનો એટલે ભગતનું કુટુંબ હોય એ પરિવાર આખું બને ને, જેતી હોય પોતાના ધર્મ પત્ની બને, બાળકો હોય એ બને, દીકરીઓ હોય એ બને. આમ પરિવારમાં એક દીકરી એવી લગ્ની વળી લાગી ગઈ ગુરુદેવની સેવા કરવા વાળી. તો સમય આવ્યો, ગુરુદેવ દીકરીની પરીક્ષા કરી અને ગુરુદેવ ત્યાંથી નીકળી ગયા. આગળ રસ્તામાં ગુરુદેવ ભૂલા પડ્યા ને દીકરીએ ભૂલે પડ્યા. આમ બને જન આગળ જતા ગુરુદેવને એમ થયું કે સાચો ગુરુ તો હું નથી અને આ સેવક સાચો છે, એટલે મારો સંગ કે મારી પ્રીત ગુરુદેવની પ્રીત છૂટતી નથી, શું કરું. પરંતુ દીકરીને ભૂલાડવા માટે ગુરુદેવે યુક્તિ સૂજી અને આ યુક્તિની અંદર દીકરીને ભાન ભૂલવી અને ગુરુદેવ આગળ નીકળી ગયા. આગળ જતા પ્રભુ
भगवान स्वरूप साधु ने ले लो, साधु स्वरूप लेने चला भाई ने कहते के हे महाराज उभर तुम्हारी पाछळ कौन आवे छे जुओ जरा। तो दीकरी दौड़ी ना आवता था, दीकरी ने प्रभु ये कीधु के बेटा उभी रहे तारा वस्त्र ने तू पहेरी ले, वस्त्र पहेरी ले ले, मीराबाई गादू छे। અને મીરાબાઈ એ સરસ પદની અંદર એવા કડવા ઘૂંટડા વૈરાગ લાગ્યો કે હરિ તારા નામ અના વૈરાગ છે ઓરો ઊંધો કાળો કામળો જુદો દાદના લાગે રાણાજીએ ઝેરના કરણીયા મોકલ્યા સાથના કરણીયા મોકલ્યા ઝેરના પ્યાલા મોકલ્યા મીરાબાઈ ગટા ગઢ દીકરી ને પણ ગુરુ પ્રત્યેનો શ્રદ્ધા પ્રેમ અને ભાવ હતો। દીકરી પ્રભુ પેલા બંદગી પ્રભુની કરવા ગયા। પ્રભુ કહે છે કે બેટી મારી બંદગી પહેલી ના થાય, કેમ કે ગુરુદેવ તમારા છે, ગુરુદેવ પ્રભુને પહોંચાડે છે, માટે દીકરી પહેલા ગુરુદેવની બંદગી કર પછી ના કેમ। સેવાની અંદર પણ આપણે શીખવાની પણ જરૂર છે કે પહેલી બંદગી આપણા ગુરુદેવની હોય છે પછી જ પરમ ગુરુની થાય છે। એટલે પહેલે નમન મારા પરમ ગુરુની, તેમ નમન આપણે પરમ ગુરુ, એટલે આ પરમ ગુરુ તો ખોટા સ્વરૂપે છે, બરાબર ને। આપણે ચૈતન્ય દીવો મૂક્યો છે, પરમ ગુરુ ખોટા સ્વરૂપે છે, પણ પહેલી બંદગી એટલે ગુરુદેવની બંદગી પહેલી કેમ કરવામાં આવે। પંચમ વેદની અંદર પરમ ગુરુ લખે છે સોમ શ્વાસા છે એ જ પરમ ગુરુ ગુરુદેવના ન્યાસિકાના અને અગ્રભાગે સસ્વ સ્વરૂપ બિરાજેલું હોય છે। તેથી પરમ ગુરુની આપણે દ્રષ્ટિ કરીએ છીએ, દ્રષ્ટિ કરતાની સાથે પરમ ગુરુનો પહેલી બંદગીનું સ્વરૂપ બન્યું, પછી બીજી ત્રીજી આમ પાંચ બંદગીના સ્વરૂપે ગુરુદેવની બંદગી આવી જાય છે। એના માટે ભગવાન દાસ બાપજીએ આ પહેલી નમન મારા પરમ ગુરુની મોક્ષ પરમ પદ ગાતા, બીજે નમન મારા સદગુરુની, જે બંદગીના પ્રકાર છે આ દેહ સ્વરૂપની અંદર આપણા આવી જાય છે, એટલે ગુરુદેવનો મહિમા બહુ અપરંપાર છે। એટલે ભગવાન દાસ બાપજીએ પણ પદ બોલ્યા છે, ગુરુ પદ મહિમા મે તો કઈ વખાણ, એ ગુરુ પદ ગુણમાં નહીં આવે જાવે, ગુરુ પદ મહિમા મે તો મારે જગતમાં આવે અવિનાશી, આવે અવિનાશી ને થયા જગવાસી, જગવાસી એટલે અવિનાશી સ્વરૂપે આ જગતની અંદર તેઓ પ્રગટ સ્વરૂપે બિરાજેલા છે અને આ જગતની અંદર સાક્ષાત સ્વરૂપે રહેલા છે। તેના માટે કે છે ત્રિગુણી નામે તો ઉત્તમ રેતા, ત્રિગુણી નામે તો ઉત્તમ રેતા, ત્રિગુણીતા આ રજોગુણ, રજોગુણ સત્વગુણ અને તમોગુણ, આ ત્રણ ગુણ અને ત્રણ ગણ, સ્વકાશ ગણ, અંચત ગણ અને અહંકાર ગણ,
આ ત્રણ ગુણ ત્રણ ગણ આપણા દેહનો વ્યાપક છે તેમ આ પિંડને બ્રહ્માંડમાં પણ વ્યાપક છે. કેથી કે છે પાંચ પચીસ જેના પટારે એ સાહેબની ઉપર શાસ્ત્ર ઢોળે ગુરુપદ મહિમા ને તો પાંચ ને પચીસ પાંચ કર્મ ઇન્દ્રિય પાંચ જ્ઞાન ઇન્દ્રિય પચીસ પ્રકૃતિઓ પચીસ પ્રકૃતિઓ એટલે પાંચ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ક્રિયાને ઉન્નમી આમ અવસ્થાઓ આવી રીતની પચીસ પ્રકૃતિઓનું ઝુમર આપણામાં રહેલું છે અને દસ ઇન્દ્રિયોનું ઝુમર પણ રહેલું છે. તે શબ્દ સ્વરૂપ જે આપણે બોલીએ છીએ બધું જ આ ઘાટની અંદર સમાયેલું છે. તો આપણે એની અંદર રહેલો જે ચૈતન્ય શબ્દ સ્વરૂપે ઘાટ બોલાય છે એ જ આપણો નિ ચૈતન્ય અંશનું સ્વરૂપ આવેલું છે. એટલે જ મહાપુરુષ જગતની અંદર ચાર યુગોથી ભૂલો પડ્યો ત્યારે પોતાનું નિજ ચૈતન્ય સ્વરૂપ ભૂલી ગયો. તેથી એની ખોજ કરાવવા માટે જ દયાળુ પરમ ગુરુ પાંચમો વેદ અને મહાશુદ્ધિ બીજના દિવસે બીજ તત્વ સમજાવવા માટે બીજના દિવસે તેઓ પ્રગટ થયા. બીજ બ્રહ્મ સનાતન તે પરમ પ્રકાશિત જામ મહિમા પરંપાર સેવટ પુરુષ કે આ બીજ વ્રત છે એ કેવું છે બીજનો અર્થ શું થાય તો એના માટે કબીર સાહેબે એક બીજની ઉત્પત્તિ કરી છે અને બીજું બ્રહ્મ પ્રકાશની પણ ઉત્પત્તિ કરીને ગ્રંથો લખી ગયા. આ કેમ તો પરમ ગુરુ પણ એને અગાધ ગતિ લખી શું કર્યું અગાધ અને બીજ સ્વરૂપની અંદર પંચમ વેદ સસમ વેદની અંદર આપણું સસ્વ સ્વરૂપ આપણું સમાયેલું છે એ સ્વરૂપનું વર્ણન કરીને આપણને અહીં લક્ષ્ય લખાવ્યો છે. તે દીકરે છે કે સંત સમજો લક્ષ્મી રૂપ મેરા તન સે ચૈતન્ય સિંધુ રૂપ પટમટ પટમા સબ જમીર તાકો લક્ષ્મણ હદ સમા જાયે હો મેરા તમ સે ચૈતન્ય સિંધુ લોક સૂરજ વિનાય વની અંગાર સૂજ નહી કઈ અવની આકાશ સંત સમજો લક્ષ નિરૂપા મેરા તમ સે ચૈતન્ય સિંધુ લોક સંત સમજો લક્ષ નિરૂપા એના માટે કહે છે કે સંત ચરણની અંદર તમારો લક્ષ સદા સદા હર હંમેશા ગુરુ ચરણમાં લક્ષ્ય રાખો તો તમને ગુરુ મરમ ભેદ સમજાઈ જાય તેવો છે. એવો જે લક્ષ્ય છે તેના માટે કહે છે કે સંત સમજો લક્ષ્ય નિરૂપા ત્યાં કોઈ પણ પ્રકારનો આકાર વિકાર આવતો નથી. ઘટ મટ પટ સર્વ સર્વના ઘટ ઘટની અંદર પટે પટની અંદર આપણા શરીરમાં રજે રજ રોમ રોમ રાત દિવસ રમણ ગમણ કરી રહ્યો છે. તે કોઈ બીજો નથી. એના માટે દયાળુ પરમ ગુરુ કહે છે કે રોમ રોમ રજ રજ ગતિ મતિ મનોહર જ્ઞાન દિવ્ય દેશ વિવિધ વિધ કરી ગયો છે. આવો આપણો દેહ છે એ દેહ એની અંદર આવો ચૈતન્ય સાત્મા વ્યાપક રહેલો છે. એટલે આપણે એક બાલ ખેંચો તો કેટલી એની અણી લાગે આ શરીર કેમ લાગે તો કે ચૈતન્યનો પ્રકાશનો પટ લાગેલો છે. એ બાલ ખેંચો તો આપણને લાગે છે તો આ શરીર ચૈતન્ય સ્વરૂપમાં ભળી ગયેલું છે. એટલે જેમ પાત્ર છે દાખલો
एक दीवा रूपी पात्र પણ એની અંદર ઘી મૂકેલું છે અને બીજા નંબરની વાટ મૂકેલી છે. હવે વાટ મૂકી છે પણ વાટની અંદર જ્યાં સુધી ચૈતન્ય પ્રકાશ સ્વરૂપે આપણે ના ચેતાવીએ ત્યાં સુધી ચૈતન્ય આપણને પ્રકાશ દેખાઈ શકતો નથી. તેમ આ ચૈતન્ય પ્રકાશ રૂપી અંધકાર આપણામાં જે સવાયેલો છે તે પરમ ગુરુ કે છે કે ગુરુરૂપી અંધકાર છે અને ગુરુરૂપી પ્રકાશ છે. એટલે શરીર છે એ આ પાત્ર છે, વાટ છે એ નાભિથી નાસિકા સુધી સદા સદોદિત આપણા શરીરમાં રાત દિવસ એ વાટરૂપી રસ્તો એના માટે દયાળુ પરમ ગુરુ ચોપાઈ બેઠું કઈ ખબર નહીં. કાયમ પંથ મારડા કલિવલતા વેદાર સત કુમર હે આગવા આવો ને કોઈ યાર. એ મિત્રો એ દોસ્તો તમે પણ મારા મિત્ર જ છો, તમે કોઈ જુદા નથી. માટે હે યાર રૂપી દોસ્ત મિત્રો તમે મારા પાંચસો છે. એટલે આ નાસિકાથી નાભી સુધી સારા એકવીસ આંગણનો પ્રણવ છે એ તમે રાત દિવસ ચાલે છે અને જ્યારથી આ શરીરમાં પ્રવેશ કર્યો ત્યારથી આ શરીર ચાલે. કોઈ 100 વર્ષ જીવે ને કોઈ 50 વર્ષ જીવે ને ગમે એટલા વર્ષ જીવે પણ આ રસ્તે તો પ્રણવ કદી પણ આડો અવળો થઈ શકતો. આગળ વડા આપણે કીએ કે નહીં કીએ, આપણે કીએ કે જલ્દી વહેલો આવો જરૂર ફોન કરો. હમણાં તો આવું બાપજી કોકનો ફોન આવી ગયો એટલે પાછો ભૂલી જાય, ક્લેમ કરતો કરતો કલાક મોડો થાય પાછો મેં ફોન કરું એટલા ટાઈમ થયો આવે. હા તે આવું થયેલું ફોન આવ્યો તો મારે હારીમાં આવું થઈ ગયું આવ્યો હારી ભારી કશું જોવે એને કશું લાગતું ઓળખતું જ નથી. એ શરીરની વાત છે એ જ્યારથી આ શરીરમાં પ્રવેશ કર્યો અને હુંકાર બાંધ્યો શરીર જન્મ થાય અને પછી આ ચેતન પ્રવેશ કર્યો સોમરણ ત્યારથી સાડા એકવીસ આંગણનો માસ ત્યાં જઈને ઓમકાર બન્યો એટલે એનું નામ ઓહંગ અને સોહંગ પડ્યું. એટલે આ જે રસ્તા છે આ શરીરની સંધિ શ્રુતિ થાય નવ ચક્ર શ્રુતા થાય કેટલા નવ સાત ચક્રોથી આ જાય ત્યારે બંધાતો બંધાતો જાય અને સાત ચક્રોથી પાછો શ્રુતો થાય ને બીજા બે વધારના શ્રુતા થવાના કયા ત્રિકૃતિ અને બ્રહ્મરથ. આ બે ચક્રો વધારના થાય એટલે નવ ચક્રોને સેદન કરીને આવ્યો નીકળે ને ત્યારે આપણે તે કાર્યો મળી શરીર શુદ્ધ દીધા એટલે આપણે મળી ગયો કહીએ. મળતો તો નથી પણ શરીરનો સંબંધ એટલે આ ચૈતન્યનો અને જળનો સંબંધ છોડી દે છે એટલે આપણે એને મરણ કહીએ છીએ. એટલે હું તો દેર કેવો પછી તો પોતપોતાને જે આવડે તેમ ગાય ખેતર નો શેડો હોય બે ભાઈ હોય ભાગ પાડી હોય પંચવારા અને પંચવારા માં તો ગણપતિઓ હોય હા કે આપણને ફેરવે દસ કાળ એ વ્યાજ આપણને માર ખવડાવે માલ ખવડાવે ધર્મ ખવડાવે બધું આ વ્યાજ કરે. એટલે સજ્જન બંધુ કહેવાનો મતલબ કે ધર્મ માર્ગે ગુરુ શરણમાં રહેવાથી આપણી 25 પ્રકૃતિઓ 10 ઇન્દ્રિયો 10 કાળ એ ગુરુ શરણની અંદર વળી જાય છે ત્યારે દરેકે
नमन करता थई जाय त्यारे आ लोको निर्मळतामां आवी जाय छे। એટલે ધર્મ માર્ગમાં સર્વે વંદકની અંદર બધા વંદન કરતા થઈ જાય, તેથી આપણા દેહ થી શરીરમાં કાર ક્રોધ મંદ મોહ લોભ આપણા શરીરના વિષયો છે એ બધા નરમ પડી જાય અને ભક્તિ ધર્મ કે ગુરુ શરણ તરફ વળી જાય, તેથી આપણા શરીરમાં કાર ક્રોધ રહી શકતા નથી। માટે સજ્જન બંધુઓ આવો તો આપણો માનવ એ છે એ દેહે આપણે ભક્તિ જે કઈ ધર્મ ભક્તિ પાણ્ય દાન જે કઈ કરવા કે આ લાગે થાય છે આપણે દાન કરીએ છીએ પરમાર્થ કરીએ છીએ વ્યર્થ જતું નથી। પુનરૂપી જન્મ પુનરૂપી મન પુણ્ય આ પ્રતાપે પ્રારબ્ધ જન્મે મળેલો માનવ ઘાટ આપણને મળ્યો છે। આ જન્મે પુણ્ય અને પરમાર્થ કાર્ય કરીએ તો આવતા જન્મે પણ મળે અને ચાલુ જન્મે પણ મળી જાય છે, એમાં ખોટ આવતી નથી। તો સજ્જન બંધુઓ વિશેષ વધુ ના લેતા સાહેબને આ માન આપી આરતી પ્રસાદ કરતા સુધી આરતી તો ના કરતા છે, આરતી થઈ ગઈ હવે ડાયરેક્ટ પ્રસાદ કરવો હોય તો કરો વાંધો નહીં, ત્યાં સુધી એક બે ભજન બોલું જોઈએ।